नमस्कार विद्यार्थी मित्रों, आज आप पर्यावरण समाजशास्त्र में जल संसाधन की अछत समझीशू। जल संसाधन की अछत में मित्रों, पृथ्वी पर पानी एक महत्व प्राकृतिक संसाधन है। मानव जीवन अस्तित्व माटे अनिवार्य एवं पानी के जल ए महत्वपूर्ण जरूरियात है। अपनी जरूरियात ए पानी है मित्रों। जो आपने अर्धो कलाक के कलाक पानी ना मळे तो आपणे पाणी विना रही शकीए एम छीए नहीं। मानव शरीर में 65-70% जेटलू पाणी होय छे, ज्यारे लोही माते 95% जेटलू होय छे। समग्र पृथ्वी पर 70.87% भाग जल विस्तार छे, परंतु मानवी तेनो पूरतो उपयोग न करी शकतो नथी। बीजी बाजु पृथ्वी पर पानीनो मुख्य स्रोत वरसाद छे अने विभिन्न कारणोंसर तेनी अनियमितता अने अपूरतापणो सर्जाय छे। आथी समग्र विश्वमां आजे पानीनी तंगी के अछत सर्जायेली जोवा मळे छे। आथी वर्तमान समयमां भूगर्भ जळ माटे विभिन्न देशो वच्चे आंतरराष्ट्रीय कोर्टमां केस चाले छे। जळनी अछत माटेना केटलाक कारणो छे जे आपणे हवे समजीए। जळनुं नियत प्रमाण तो फिक्स प्रोपोर्शन ऑफ वॉटर, एक नियत प्रमाण में ज पानी है अपनी पास। एट के पृथ्वीना 70.87% भाग पर पानी आवेलू होवा छता मानवी आ बधाज पानीनो उपयोग करी शकतो नथी। मानवीना उपयोग में आवे तेवु ताजू पानी तो तेनो अंश मात्र छे, एटले बहुज ओछू पानी छे जे आपणे मनुष्य एनो उपयोग करी शकीए। पृथ्वी पर प्राप्य जळमांथी 96.5% जळ मात्र समुद्रमां ज छे अने ते एटलू खारू छे के पीवाना तथा सिंचाईना काममां आवी शके तेम नथी। एटले पृथ्वी पर पाणी तो 3 ભાગનું છે, પણ એમાં કેટલોક ભાગ એવું પાણી છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ જ નથી। એટલે અહીંયા મોટા ભાગનું પાણી તે જે છે એ સમુદ્રનું છે। હવે આપણે બધા જ જાણીએ છીએ કે સમુદ્રનું પાણી હોય છે એ ખારું પાણી હોય છે, એટલે પીવાના ઉપયોગમાં પણ લઈ શકાતું નથી અને ખેતીમાં પણ ઉપયોગમાં લઈ શકાતું નથી। વધુમાં પૃથ્વી પરના 0.9% જળસ્તરનું પાણી ખારું છે, એટલે વિશ્વમાં કુલ પાણીના 2.5% જેટલું જ તાજું પાણી પ્રાપ્ય છે, જેમાંથી 68.7% પાણી ધ્રુવ પ્રદેશોમાં બરફ કે હિમશિલાઓ સ્વરૂપે અસ્તિત્વમાં છે। એટલે અહીંયા કેટલું પાણી એવું છે મિત્રો, 68.7% જે ધ્રુવ પ્રદેશોમાં બરફ કે હિમશિલાઓ રૂપે પાણી છે, પણ એ બરફ કે હિમશિલાના સ્વરૂપમાં છે, એટલે જે આપણે ઉપયોગમાં લઈ શકતા નથી। આ રીતે પૃથ્વી પરના કુલ પાણીના 30.1% ભૂગર્ભ જળ સ્વરૂપે અને માત્ર 1.2% શુદ્ધ પાણી આપણને માટીના ભેજમાં, પાણીની વરાળ, સરોવરો, ઝરણા, નદીઓ, તળાવ અને જળપ્લાવિત ભૂમિ સ્વરૂપે પ્રાપ્ય છે। આમ પૃથ્વી પર પાણી માનવીના ઉપયોગમાં આવે તેવા તાજા પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જે પાણીની અછતનું કારણ છે। એટલે મિત્રો, પૃથ્વી પર 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં જમીન છે એવું આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ આ 3 ભાગમાં જે પાણી છે એ અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે, જે મનુષ્યના ઉપયોગમાં આવી શકે અથવા મનુષ્ય ઉપયોગ કરી શકે તેવું પાણી ખૂબ જ ઓછું છે, અને એને કારણે આપણે નિયત પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી હોવાથી આપણે પાણીની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ। બીજું કારણ છે એનું આબોહવામાં પરિવર્તન, ચેન્જ ઇન ધ ક્લાઇમેટમાં, એટલે કે વિશ્વમાં પાણીનું પ્રમાણ નિયત છે અને પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। જો કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગને કારણે વૈશ્વિક આબોહવામાં પરિવર્તન આવ્યું છે, અને આજે પરિસ્થિતિ એવી છે કે વિશ્વના કેટલાક ભાગમાં કે દેશોમાં કે પ્રદેશોમાં અતિશય અને કેટલાક વિસ્તારમાં
ખૂબ જ ઓછો વરસાદ જોવા મળે છે. જે આ બંને પરિસ્થિતિઓથી આપણે પરિચિત છીએ કે કેટલોક ભાગ એવો છે પૃથ્વી પર કે જ્યાં અતિશય વરસાદ પડે છે અને કેટલોક ભાગ એવો છે કે જ્યાં વરસાદ પડતો જ નથી. આજે આપણે જોઈએ છીએ કે આસામમાં પૂર આવ્યું છે અને ગુજરાતમાં વરસાદ નથી. તો આ જે પરિસ્થિતિ છે એ વરસાદની જે પ્રક્રિયા છે એ ક્લાઇમેટ ચેન્જ છે એ આબોહવામાં પરિવર્તનને કારણે ઉદ્ભવી રહી છે અને એ પરિવર્તનને કારણે ઉદ્ભવ્યું છે ત્યારે એની અસર બધા જ પશુ પક્ષી અને મનુષ્ય બધા જ પૃથ્વી પરના લોકોને આવરી રહી છે. અહીંયા પરિણામે ક્યાંય અતિવૃષ્ટિની તો ક્યાંક દુકાળની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ બંને પરિસ્થિતિઓથી લોકોએ ઝઝૂમવું પડે છે. દુષ્કાળ પડવાના મુખ્ય ત્રણ પ્રકારો છે, જેમાં ચોમાસાની મોડી શરૂઆત, ચોમાસાની વહેલી વિદાય અને વરસાદનું લાંબુ મધ્યાંતર. આ પરિસ્થિતિમાં પાણીની તંગી સર્જાય છે. મિત્રો, દુષ્કાળ ત્રણ પરિસ્થિતિમાં આવી શકે છે. એમાં ચોમાસું મોડું ચાલુ થાય તો, અથવા ચોમાસું વહેલું વિદાય લઈ લેતો, એટલે ચોમાસું મોડું ચાલુ થાય તો પણ ઓછો વરસાદ છે. ચોમાસું વહેલું પૂરું થઈ જાય એટલે ઝડપથી સમાપ્ત થઈ જાય વરસાદ પડવાની બાબત છે તે, તો પણ દુષ્કાળ આવે છે. અને વરસાદનું લાંબુ મધ્યાંતર, એક વરસાદ પછી બીજો વરસાદ ખૂબ જ લાંબા સમય પછી પડે છે ત્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય છે. તો એ સમયે દુષ્કાળની પરિસ્થિતિ આવે છે અને દુષ્કાળની પરિસ્થિતિ આવવાને કારણે બધા જ લોકો પાણીની જે તંગી છે એ અનુભવે છે, પાણીની સમસ્યાઓથી પીડાય છે. ત્રીજો પોઈન્ટ છે મિત્રો અહીંયા વન વિનાશ. તો વન વિનાશ એટલે જંગલોમાં પર્યાવરણની જે અસર છે, સંતુલન માટેની જે અસર છે, આવશ્યક વસ્તુ છે એ આપણી જોડે વન જ છે. તો પર્યાવરણને સંતુલન રાખવા માટે આપણી પાસે વન છે, પરંતુ વરસાદ લાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા તો વનોની જ છે, એટલે કે વૃક્ષોની જ છે. તો વૃક્ષમાંથી હળવે હળવે ટપકતું પાણી જમીનમાં શોષાતું જાય છે, તેથી ભૂગર્ભ જળની સપાટી ઊંચી આવે છે. આમ વૃક્ષો દ્વારા રોકાયેલ પાણી ભૂગર્ભમાં સીધે સીધું ઉતરતું હોવાથી રિચાર્જિંગની જે પ્રક્રિયા છે એ સ્વતઃ ખર્ચ વગર થાય છે. પરંતુ યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ પ્રમાણે વિશ્વમાં પ્રતિ વર્ષ 13 મિલિયન હેક્ટરના દરે વન વિનાશ થઈ રહ્યો છે. તો ઔદ્યોગિકરણ, ઉત્ખનન કાર્ય, ઊંચાઈ સિંચાઈ યોજનાઓ, વાહન વ્યવહારના હેતુસર કે વિવિધ ઉપયોગોના હેતુસર આપણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે કે વૃક્ષોનું છેદન કરી રહ્યા છે. તો આ જે છેદન થતાં ભૂગર્ભજળનું પ્રમાણ છે એ ઘટતું જાય છે અને પાણી જે સમુદ્રમાં સળસડાટ વેગથી વહી જવા લાગ્યું એને કારણે બીજી બાજુ જંગલો કપાતા ગયા. પરંતુ નવા વૃક્ષો જે ઉછેરવા જોઈએ એની જે પ્રક્રિયા છે ખૂબ જ ઓછી થાય છે. આથી વાતાવરણમાં સંતુલન ખોરવાતું જાય છે અને હવામાં ભેજનું પ્રમાણ ઘટવા લાગ્યું. આથી વરસાદની અનિયમિતતા છે એ સર્જાવા લાગી અને તેનું પ્રમાણ ઘટ્યું, જેથી પાણીની અછત સર્જાવા લાગી. હવે આપણે જોયું મિત્રો કે વન વિનાશ એ હવે બેફામપણે થઈ રહ્યું છે અને એને કારણે વન વિનાશ થવાને કારણે વરસાદની જે પ્રક્રિયા છે એ પણ ધીમી થઈ રહી છે. હવે છે વસ્તી વૃદ્ધિ, પોપ્યુલેશન કંટ્રોલ ગ્રોથ છે. તો વસ્તી વૃદ્ધિ છે, પોપ્યુલેશન ગ્રોથ, એમાં વિશ્વમાં એક બાજુ ગ્લોબલ વોર્મિંગ અને વન વિનાશને પરિણામે આબોહવામાં પરિવર્તન આવ્યું છે અને વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે, તો બીજી બાજુ પાણીના નિયત પ્રમાણની સામે સમગ્ર વિશ્વમાં માનવ વસ્તી છે એ પણ વધતી જાય છે. આપણે જોયું છે મિત્રો હવે માનવ વસ્તી છે કૂદકે ને ભૂસકે વધી રહી છે અને જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ એમની જરૂરિયાતો પણ વધતી જાય છે. તો જરૂરિયાતો વધવામાં પાણી બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. હવે પાણી મોટી ભૂમિકા ભજવે છે એમ બળતણ પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. એટલે જે જરૂરિયાતો છે એમાં એમને પાણી વધારે જોઈએ છે, બળતણ વધારે જોઈએ છે અને ઓક્સિજનની પ્રક્રિયાઓ વધી જાય છે. તો આ બધી શ્વાસોચ્છવાસની પ્રક્રિયાઓ જે છે એ વધી જાય છે. આ બધી જ સમસ્યાઓને કારણે
અહીંયા જે જળ સંસાધનની અછત છે એ સર્જાઈ રહી છે. હવે પાણીને પરિણામે નિયત પાણીની સામે વસ્તીની જે જથ્થો છે એ વધી જાય છે. તો રોજ માથા દીઠ 130 લિટર પાણીની જરૂર પડે છે. એક વ્યક્તિને 130 લિટર પાણીની રોજની જરૂર પડે છે. અને વસ્તી વૃદ્ધિની સાથે પાણીનો પીવામાં તેમજ ઘરેલુ કાર્યોમાં વપરાશ વધે છે. જેમ જેમ મેં તમને આગળ કહ્યું એમ કે વસ્તી વૃદ્ધિ વધતી જાય એટલે આપણી પહેલી જરૂરિયાત છે પાણી, અને પાણીને મેળવવા માટે આપણે બધા ખૂબ જ પ્રયત્નશીલ રહીએ છીએ. તો જેમ વસ્તી વધી જાય છે એમ એમ ઘરેલુ કાર્યોમાં અને પીવાના કાર્યોમાં પણ પાણીનો વપરાશ વધતો જાય છે. બીજી બાજુ વધતી જતી વસ્તીની જરૂરિયાતો સંતોષવા માટે કૃષિ કાર્ય અને ઔદ્યોગિક વિકાસ અનિવાર્ય બન્યો છે. એટલે જે વસ્તી વૃદ્ધિ વધતી જાય છે એમાં કૃષિ કાર્ય પણ, આપણો ખોરાક તો જરૂરી જ છે, તો ખોરાક મેળવવા માટે કૃષિ કાર્યમાં અને ઔદ્યોગિકરણની રીતો પણ વિકસી ગઈ છે. કેમ કે વસ્તી વૃદ્ધિ વધે છે એની જે જરૂરિયાતોમાં ઔદ્યોગિક પણ જરૂરિયાતો છે ઘણી બધી, અને ખોરાક તો જરૂરી છે જ. તો આના માટે પણ પાણીનો વપરાશ એટલો જ વધતો જાય છે, જેમાં પાણીનો ઉપયોગ અનિવાર્ય બને છે અને આથી પાણીના અછતની સમસ્યા સર્જાય છે. એટલે વસ્તી વૃદ્ધિ વધે એમ એમ પાણીની જે સમસ્યા છે એ પણ વધતી જાય છે. હવે છે પાંચમો પોઈન્ટ, જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. તો મિત્રો, વિશ્વમાં તાજું પાણી આપણને નદી, સરોવરો, તળાવ, ભૂગર્ભજળ અને બંધોમાંથી મળે છે, તેમજ તેનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. સમગ્ર વિશ્વ સહિત ભારત જેવા વિકસિત દેશોમાં ગંદા પાણીના નિકાલની અને તેના શુદ્ધિકરણની યોજનાઓ ખૂબ જ ઓછી છે. મિત્રો, આપણે જોયું છે કે ઔદ્યોગિક જે કચરો છે એ જળ દરિયાઓમાં કે નદીઓમાં કે જળાશયોમાં ઠલવાતો જાય છે, અને આ જે ઔદ્યોગિક કચરો ઠલવાતો જાય છે તેમજ ગંદુ પાણી છે, મળમૂત્રનું છે, કચરામુક્ત પાણી છે, એ બધું જ પાણી આપણે નદીમાં, તળાવમાં કે સરોવરોમાં છોડવામાં આવે છે, અને એને કારણે જળ પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. તો અહીંયા શહેરોમાં કે વિશ્વમાં પ્રતિ વર્ષ જોવા જઈએ તો 30 બિલિયન ટનથી વધુ નગરીય વહિત મળ તળાવો, નદીઓ, સમુદ્રોમાં વહેવી દેવામાં આવે છે. એટલે 30 બિલિયન ટનથી પણ વધુ જે નગરીય વહિત મળ છે જે એ ગંદો કચરો છે એ સમુદ્રમાં, નદીઓમાં વહેવી દેવામાં આવે છે કે તળાવોમાં ઠાલવી દેવામાં આવે છે. ઉદ્યોગો પણ રંગ રસાયણ કે કચરાયુક્ત પાણી છે એ નદીઓમાં કે તળાવમાં કે જળાશયોમાં ઠાલવતા હોય છે. ગામડામાં પશુઓ તળાવમાં નાહવા પડે છે. હવે તો ભૂગર્ભજળ પણ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થતું નથી. એટલે જે ભૂગર્ભનું જે જળ છે મિત્રો એ પણ સંપૂર્ણ શુદ્ધ આપણને મળતું નથી. આમ પૃથ્વી પરના નિયત શુદ્ધ જળમાંથી ઘણું બધું જળ પ્રદૂષિત હોવાથી માનવી પ્રાપ્ય જળમાંથી ખૂબ જ ઓછું જળ છે જેનો એ ઉપયોગ કરી શકે છે. વધુ મિત્રો આપણે આગળના દિવસે સમજીશું. અસ્તુ.